નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતનો અભ્યાસ કરીશું. ગયા વિડીયોની અંદર આપણે બીજું પ્રકરણ જે છે આકાશ પતતી એટલે કે આકાશ પડે છે જેનો અભ્યાસ કર્યો હતો, બરાબર, જેમાં આખી જે વાર્તા છે તેની સમજૂતી આપણે મેળવી હતી કે સસલું કઈ પ્રકારે સૂઈ રહ્યું હતું, એની પર કઈ રીતે પાંદડું પડે છે અને તે ગભરાઈ જાય છે અને કહે છે કે આકાશ પડે છે, રસ્તામાં તેને શિયાળ મળે છે, એને વાંદર એટલે કે વાંદરો મળે છે, બરાબર, પછી સિંહ મળે છે, બરાબર. તો છેલ્લે જ્યારે એને ખબર પડે છે કે એ આકાશ નહોતું પરંતુ એ શું હતું, સિંહ દ્વારા ખબર પડે છે કે તે પાંદડું હતું, એટલા માટે તે છેલ્લે જવાબ આપવાના બદલે ભાગી જાય છે, સશક પલાયન કરોતી, બરાબર. ત્યારબાદ મેં તમને હોમવર્ક આપેલું, ટિપ્પણી લખવાનું કહ્યું હતું, વિશેષ લખવાનું કહ્યું હતું અને સ્વાધ્યાયની અંદર હોમવર્ક આપેલું હતું. આજે પાઠ્યપુસ્તકમાં કયા પ્રશ્નો લખવાના છે કયા નહીં, બરાબર, આ મેં કરાવ્યું હતું છેલ્લે. હવે આજે આપણે, મેં તમને છેલ્લે કહ્યું હતું પાના નંબર 9 ઉપર આપેલી પ્રવૃત્તિ બ વિભાગમાં જોડકા જોડવાના છે એ મેં તમને કહ્યું હતું કે હું આગળ કરાવીશ. તો આજે આપણે પાના નંબર 9 ઉપર આપેલ જોડકા જોડીશું, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આપેલો છે ક વિભાગ અને અહીં આપેલો છે ખ વિભાગ. તો ચિત્રમાં જે જે પ્રક્રિયા થઈ રહી છે તેની સામે તે પ્રક્રિયા લખવાની છે. ચિત્રમાં શું આપેલું છે, બરાબર, એની સામે જે યોગ્ય જોડકું બ વિભાગમાંથી જોડવાનું છે, બરાબર. તો અહીંયા આ ફરીથી હું જવાબો અહીંયા લખીશ આ બાજુ, બરાબર. તો તમારે જે અહીં લખવામાં આવે એ સાચો જવાબ છે, બરાબર. તો અહીં મેં જવાબ લખેલ છે, આ છે જવાબ. અહીંયા રબર છે નહીં તો આ સાફ થયું નથી, પણ તમારે અહીં ધ્યાન આપવાનું છે. પહેલાંનો જવાબ આવશે 6 નંબર, પહેલાંનો જવાબ છે 6 નંબર. 1, 2, 3, 4, 5 અને 6 નંબરમાં શું છે, સશક શયન કરોતી, બરાબર. તો એ જવાબ આવશે. પછી ત્રીજા નંબરનો જવાબ છે, પહેલું બીજું અને ત્રીજું, વાનર અનુધાવતી, એ અહીં આવશે, બરાબર. પછી ત્રીજાનો જવાબ છે 2, એટલે કે આ ત્રીજાને બીજા જોડે જોડવાનું છે, પણ પતતી, બરાબર. પછી ચોથો જે જોડકું છે એનો જવાબ છે 4 નંબર, પહેલું બીજું ત્રીજું અને ચોથું, સિંહ વધતી, બરાબર. પછી 5 નંબર છે, સિંહ આગચ્છતી અને અહીંયા આવશે જવાબ 1, શૃંગાલ વધતી. તો આ બાજુ જે આપેલ છે આ ક્રમ એ જવાબો છે, અહીં ધ્યાન આપવાનું નથી, બરાબર, માત્ર આ ધ્યાન આપો. તો આ પ્રશ્નનો જવાબ તમારે ખાલી પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે, એને નોટબુકમાં લખવાની જરૂર નથી, બરાબર. લખાઈ ગયું દરેકને? સરસ. હવે આપણે જોઈશું પાઠ્યપુસ્તકના પાના નંબર 10 ઉપર આપેલ લેખનમ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, લેખનમની અંદર આપણે સંસ્કૃત ભાષા કઈ રીતે લખવાની છે તે શીખવાનું છે, બરાબર. તમને એમ થશે કે આ પાઠની અંદર શું છે, અક્ષરો આપ્યા છે ઘ ધ છ, બરાબર, લ, તમે વાંચો છો ખરા, બરાબર, પરંતુ સંસ્કૃતને લખવાનું છે કઈ રીતે એ આપણે આ પાઠની અંદર જોઈશું, બરાબર. સંસ્કૃતમાં 13 સ્વર છે અને 33 વ્યંજનો છે. કેટલા સ્વર છે? 13. કેટલા? 13. તમે લખી લો, નોટબુક કાઢો. ચલો દરેક વિદ્યાર્થી નોટબુક કાઢો, સંસ્કૃતની કાઢી. હવે એની અંદર ટાઇટલ મારો પ્રકરણ નંબર 3 લેખનમ, અને હું જે લખાવું છું પહેલાં લખી લો કે
સંસ્કૃત ભાષામાં 13 સ્વર છે. કેટલા? 13 સ્વર છે. કેટલા સ્વર છે? 13 સ્વર છે. અને 33 વ્યંજનો છે. સ્વર એટલે ખબર છે ને, આપણે અ આ ઈ ઉ એ કહીએ સ્વર છે, અને વ્યંજન એ ક ખ ગ ઘ ચ છ જ ઢ ટ ઠ દ એ, બરાબર. તો એવા 33 વ્યંજન છે અને સ્વર કેટલા છે? 13 છે, બરાબર. તો એ તમે લખી લો, બરાબર. અહીંયા મેં જે તીર મારીને લખ્યું છે પુસ્તકમાં એ પ્રમાણે લખ્યું, બરાબર. હવે લખો, સ્વર કરો, સ્વર અને ડેશ કરીને લખો કે ક્રમ આપો. એક, 13 સ્વરોના 3 વિભાગ છે. 13 સ્વરોના 3 વિભાગ છે. અ મોટો ઈ, પછી ડેશ કરીને ઉ, પછી ડેશ કરીને રુ, પછી ડેશ કરીને લુ. આ રીતે એ હસ્વ સ્વરો છે. કેવા સ્વરો છે? હસ્વ સ્વરો છે. કેવા સ્વરો છે? હસ્વ સ્વરો છે. પછી આ ઈ ઉ રુ દીર્ઘ સ્વરો છે. કેવા સ્વરો છે? દીર્ઘ સ્વરો છે. પછી 3 નંબર, એ, પછી એ અને એક માત્ર, બરાબર. ઓ અને ઔ એ શું છે? સંયુક્ત સ્વરો છે, બરાબર. હવે લખવાનું સ્ટોપ કરો, સાંભળો. વ્યંજન ક ખ ગ ઘ ડ ચ છ હ, બરાબર, વ્યંજનો છે. સામાન્ય રીતે દરેક વ્યંજનનું ઉદાહરણ અ ઉમેરીને જ કરવામાં આવે છે, બરાબર. વ્યંજન કયા છે? ક ખ ગ. હવે દરેક વ્યંજન તમે બોલો, પાછળ અ બોલાશે, અનો ઉચ્ચાર થશે. ક ખ વ અહીંયા આપેલા છે ને, જુઓ, વ ર ય ડ. તો આ બધા જે સ્વરો છે એને સ્વર કહેવાય, બરાબર. તો આ સ્વરો મોટાભાગના જે છે એમાં શું? અ ઉમેરીને જ તેનો ઉચ્ચાર કરવામાં આવે છે, બરાબર. જે વ્યંજનોમાં સ્વર હોતો નથી તેને જમણી બાજુ ત્રાંસી લીટી દોરીને લખવામાં આવે છે. આને હલંત અક્ષર કહે છે. દાખલા તરીકે આવો અક્ષર હોય ને, જો હું તમને લખીને બતાવું છું. આપણે અડધો કહીએ ને ખોડો ગુજરાતીમાં, ક, પછી આ ખ, બરાબર, પછી ગ. આ નીચે જે લીટી કરી છે ને એનો અર્થ એમ છે કે એની પાછળ આપણે અનો ઉચ્ચાર કરવાનો નથી, અ ઉચ્ચાર છે નહીં. આને આપણે બોલીએ ક એટલે ક થયો, પરંતુ આ ખોડા કની અંદર આ અ છે નહીં, એટલે એને આપણે ખોડો કરેલો છે. તો આવા જે હોય તેને આપણે શું કહીશું? હલંતન અક્ષર કહે છે. ક ખ ગ આ બધા શું છે? હલંત અક્ષર છે. કેટલાક આવા સ્વર અને વ્યંજન મૂળાક્ષરોના વળાંકમાં થોડીક ભિન્નતા જોવા મળે છે, એ આપણે લેખનમાં જોઈશું અને સમજીશું, બરાબર. ફરી એકવાર સાંભળી લો, સંસ્કૃત ભાષાની અંદર તેર સ્વર અને 33 વ્યંજન છે. સ્વર તથા વ્યંજનો મળીને કેટલા થાય છે? આ બંનેનો સરવાળો કરો તો 46 વર્ણો થાય છે, બરાબર. સ્વર 3 વિભાગમાં વહેંચાયેલા છે. વ્યંજનો સામાન્ય રીતે
અ ઉમેરીને જ વંચાય છે. જે વ્યંજનમાં સ્વર જે છે અ એ હોય નહીં તો એને હલંત શું કહેવાય, હલંત કહેવામાં આવે છે. કેટલાક આવા સ્વર અને વ્યંજનો વિશે આપણે આમાં પાઠની અંદર લેખન કરીને ભણીશું. વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરીએ. ચલો હવે આપણે સંસ્કૃત ભાષા એ દેવનાગરી લિપિમાં લખાય છે. કઈ લિપિમાં લખાય છે? દેવનાગરી લિપિમાં લખાય છે. આપણી માતૃભાષાની લિપિ દેવનાગરી લિપિમાંથી જ આવી હોવાથી શિરોરેખાને બાદ કરતા કેટલાક મૂળાક્ષરો દેવનાગરી લિપિની જેમ લખાય છે, જેથી તેનો પરિચય કેળવવો મુશ્કેલ નથી. કેટલાક મૂળાક્ષરોના વળાંકોમાં થોડીક ભિન્નતા જોવા મળે છે, તે સમજવાનું છે. બરાબર, જુઓ અહીંયા તમારે શું કરવાનું છે, જે કંઈ પણ અક્ષરો અહીંયા આપ્યા છે એ અહીંને અહીં તમારે એની પ્રમાણે લખવાના છે. બરાબર, જેના લેખનમાં ભિન્નતા જોવા મળે છે. બરાબર, જો સંસ્કૃતમાં ઘ લખવાનો હોય તો એને વળાંક કઈ રીતે આવવાનો છે એ અહીં આપેલું છે, એટલે તમારે આને એક વખત ફૂટી કાઢવાનો એટલે ખ્યાલ આવે. બરાબર, નીચે આ પ્રમાણે કરવાનું છે, ઉપર પણ આ પ્રમાણે કરવાનું છે. પછી અહીં પણ જુઓ, તમને અહીંયા તીર આપેલા છે, અહીંથી આ પ્રમાણે ધ દોરવાનો હોય તો વળાંક વાળવાનો છે. બરાબર, એ રીતે છમાં પણ જુઓ, અહીં વળાંક આપવાનો છે ગોળમાં. બરાબર, એટલે હિન્દી અને સંસ્કૃતનો તફાવત તમને ખ્યાલ આવે. બરાબર, પછી લ આપણે હિન્દીમાં આ રીતે લખી કાઢીએ લ. બરાબર, પરંતુ સંસ્કૃતમાં બંનેને આ રીતે અહીંયા ગોળ કરવાનું છે. આ લ આ રીતે ગોળ કરીને બનાવવાનું છે. અહીંયા જુઓ તમે, આ છે હિન્દી છે, પરંતુ સંસ્કૃતની અંદર આ રીતે લ કરવાનો છે. બરાબર, તો એ તમારે ઘૂંટવાના છે દરેક અક્ષરો. ચ જ જ જ્ઞ ટ ઠ ઢ દ. બરાબર, પ શ ફ અળ. બરાબર, તો આ રીતે એને ઘૂંટવાના છે. ખ્યાલ આવ્યો દરેકને?